અસલામુ અલૈકુમ. કોઈ બી વિડીયો હોય તે હેન્ડસ્પ્રે નાખીને સાંભળવો, કે જેથી કરીને તમને એ જે શબ્દો છે એ શબ્દોનું તમને ખ્યાલ આવે. અસલામુ અલૈકુમ. આપણે એકાઉન્ટ માટે પાછા આપણે આવી ગયા ખુશ્બુ હાઈ સ્કૂલ તરફથી. આજે આપણે ચેપ્ટરનો ચોથો વિડીયો છે. પહેલા વિડીયોના અંદર આપણે થિયરી, સેકન્ડના અંદર દાખલો, જેમાં ત્રણ એક જ રીતના દાખલા જોયા હતા. પછી ત્રીજા બીજા ત્રીજા વિડીયોના અંદર આપણે શું જોયું તો કમિશનને લગતા દાખલા જોયા, અને આજે આપણે ચોથો વિડીયો જે ચેપ્ટર વાઇઝ છે એ મુજબ જોઈએ. તો એના અંદર આપણે આજે કંઈક નવું કંઈક ભણવાના છે. તો જોઈએ કઈ રીતનું છે. દાખલો છે, બોઈજી છે, તમને આવડી જશે. અને આઈ હોપ કે બે વિડીયોના અંદર જેટલા પણ મેં દાખલા આપ્યા છે એ દાખલા તમે બધા પ્રિપરેશન કરેલા હશે. એ ઉપરાંત કે તમને વોટ્સઅપ બી મેં કરેલા છે એ પણ તમે દાખલાઓ ગણ્યા હશે એવું હું માનું છું. કેમ કે તમારે ગણવા પડશે, કારણ કે આપણે પછી જયારે સ્કૂલ ચાલુ થશે ત્યારે ચલાવવાના નથી, ડાયરેક્ટ આપણે વાર્ષિક હિસાબ ચલાવવાના છે. તે માટે આ દાખલો તમારે પ્રિપરેશન કરવાના રહેશે. જોઈએ આગળ આપણે દાખલો શું કહેવા માંગે છે કે એ, બી અને સી એક પેઢીના ભાગીદારો છે. એ ને બી ના હિસ્સાનો પાંચમો ભાગ તથા સી ને એ ના હિસ્સાનો બમણો ભાગ મળે છે. જો પેઢીનો કુલ નફો રૂપિયા 64,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો. અહીંયા આગળ શું કહ્યું, ભાગ પાંચમો ભાગ અને બમણો ભાગ. એટલે અહીંયા આપણે શું કરવું, ધારવું પડે. એક રૂપિયો ધારીને કરશો તો બી ચાલશે, પણ થોડીક ઈઝી રીત પડે એ માટે ખાસ ધ્યાન રાખજો. જયારે જયારે પાંચમો ભાગ કે ત્યારે 10 ધારવાનું તમારા ઈઝી બનાવવા માટે, તમારી સગવડ માટે એમ. અને બાકી બધાના અંદર આપણે 12 ધારવાનું ખાસ ધ્યાન રાખજો. જયારે પાંચમો ભાગ કે ત્યારે 10 ધારવાનું અને બાકી બધામાં 6 નો ગણ્યો ટૂંકમાં 12 ધારી લેવાનું. બે કન્ડિશન યાદ રાખો, 10 અને 12. તો આના અંદર શું કીધું છે કે પાંચમો ભાગ એટલે અહીંયા આપણે શું ધારીશું તો 10 ધારીશું, પણ કોને ધારીશું પ્રશ્ન એ થાય. તો અહીં ખાસ ધ્યાન રાખવાનું શું કહ્યું છે, એ ને બી ના હિસ્સાનો, કોના હિસ્સાનો, બી ના હિસ્સાનો, એટલે બી ના હિસ્સાનો પાંચમો ભાગ. એટલે આપણે બી ને ધારો હોય જેના કરતા જેના હિસ્સાનો જેના ભાગનો આવું કયું હોય તો એને આપણે ધારવાનું. તો આપણે સૌથી પહેલા બી ને ધારીશું. તો એ લખીએ, ધારો કે પેઢીમાં બી ને રૂપિયા 10 પાંચમો ભાગ એટલે 10 ધાર્યું, 10 નફો મળે છે. હવે શું કરીએ, તેના એ બી સી, તો બી ને કેટલા ધાર્યા આપણે 10. હવે વાંચીએ, એ ને બી ના હિસ્સાનો પાંચમો ભાગ, તો એ ને બી ના હિસ્સાનો પાંચમો ભાગ, તો આનો પાંચમો ભાગ કેટલો થાય, પાંચમો ભાગ 10 ભાગ્યા આપણે કેટલા કરવાના, 5 કરવાના, એટલે 10 ભાગ્યા 5 એટલે કેટલા આવી જશે, 2. ઓકે, પાંચમો ભાગ એટલે 10 ભાગ્યા 5 કરીએ તો 2 આવી જશે. હવે આગળ, સી ને એ ના હિસ્સાનો, સી ને એ ના હિસ્સાનો બમણો, તો આનો બમણો, બમણો હોય તો આપણે શું કરવું પડે, ડબલ કરવા પડે, એટલે 2 × 2 એમ કરીને 4 મળશે. તો એને આપણે સરવાળો જોઈએ કેટલો થયો, 10 ને 2 12 12 ને 4 16, એટલે અહીંયા 16 પેઢીનો નફો થયો ગણાય. એટલે પેઢીનો 16 રૂપિયા નફો થાય તો એ ને 2 મળે છે, બી ને 10 મળે છે, સી ને 4 રૂપિયા મળે છે. હવે શું શું તમે આને ખાસ સમજો, આને આવડી જશે તો ઈઝી લાગશે. શું કર્યું, પહેલા તો આપણે પાંચમો ભાગ એટલે 10 ધાર્યું, એ ને બી ના હિસ્સાનો, તો એ ને બી ના હિસ્સાનો પાંચમો ભાગ એટલે 10 ને 5 વડે ભાગો એટલે 2 મળશે. હવે આગળ, સી ને એ ના હિસ્સાનો એટલે સી ને એ ના હિસ્સાનો, ખાસ ધ્યાન રાખજો, એ ના હિસ્સાનો બમણો ભાગ, તો આનો બમણો ભાગ કીધું એટલે આના 2 વડે ગુણીશું એટલે 4 મળશે, એટલે 2 ના ડબલ 4 થશે એટલે 16 આવશે. અહીં લખીએ જે કીધું છે, દરેક ભાગીદારને મળતો નફો, તો એ લખીએ આપણે, દરેક ભાગીદારને ભાગીદારને મળતો નફો. તો જોઈએ પેલા એ ને નફો, તો પેઢી નફો કેટલો છે, તો પેઢી નફો તમને આપેલો છે 64,000 રૂપિયા. તો પેલા આપણે 64,000 લખીએ, ચલો બી નું પણ આપણે સેમ કન્ડિશન 64,000, સી ના અંદર પણ 64,000 લખીશું. હવે જે ભાગ કીધું, ભાગ વડે ગુણીએ, એનો ભાગ કેટલો આવ્યો છે, તો એનો ભાગ 2 આવ્યો છે.
અને પીડી નો ભાગ જે હોય છેદમાં મૂકવાનો 16 એ રીતે બી નો ભાગ કેટલો આવ્યો 10 તો 10 પીડી નો ભાગ 16 સી નો ભાગ કેટલો આવ્યો 4 તો પીડી નો ભાગ 16 તો આપણે અહીંયા આગળ એને સાદો રૂપ આપીએ તો અહીં 16 4 64 એટલે 4000 ગુણ્યા 2 એટલે 8000 રૂપિયા આવશે એ રીતે 16 4 64 4000 ગુણ્યા 10 એટલે 40000 આવશે અને 16 4 64 4000 ગુણ્યા 4 એટલે 16000 રૂપિયા આવશે તો આ રીતે તમે દાખલો ગણી શકો આ દાખલો 3 માર્ક્સ ના અંદર છે એટલે ખાસ કરીને બહુ જ ઈઝી દાખલો છે આના 2 માર્ક્સ હોય છે અને આમાં 1 માર્ક્સ હોય છે ઓકે તો મિત્રો આ રીતે તમે દાખલો ગણવાનો રહેશે બહુ ઈઝી રીત છે ખાસ કરીને ધ્યાન રાખો જે જ્યારે તમે ધારો એને મહત્વ આપજો શું કહ્યું છે પાંચમો ભાગ હોય તો 10 ધારવાનું અને બીજા કોઈ બી હોય તો એના અંદર કેટલું ધારવાનું છે તમારે તો 12 ધારવાનું છે હવે આપણે એવો દાખલો જોઈએ આ રીતનો છે આ રીતે ગણવાનું છે અહીંયા આગળ 10 ની જગ્યાએ આપણે 12 ધારીને દાખલો ગણી લઈએ તો એના માટે આપણે દાખલા નંબર 2 જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જોઈએ x y અને z એક પેઢીના ભાગીદારો છે x ને y ના હિસ્સાનો છઠ્ઠો ભાગ છઠ્ઠો ખાસ ધ્યાન રાખજો ભાગ તથા z ને x ના હિસ્સાનો અડધો ભાગ મળે છે જો પેઢીનો કુલ નફો રૂપિયા 60000 હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો તો અહીં આગળ શું કરવાનું છે કોના કરતા કીધું તો જુઓ x ને y ના હિસ્સાનો એટલે આપણે y ને ધારવું પડશે તો એ લખીએ પહેલા ધારો કે y ને પેઢીમાં રૂપિયા કેટલા ધારીશું છઠ્ઠો હિસ્સો પાંચમો નથી પાંચમો હોય તો 10 ધારવાનું બાકી બધામાં 12 ધારવાનું તો અહીં કેટલા ધારીશું આપણે 12 પેઢીમાં 12 રૂપિયા નફો મળે છે હવે આપણી ગણ્યું હતું એના જેવું જ અહીંયા આગળ એક્સ મૂકીશું અહીંયા આગળ વાય અહીં જેડ એક્સ ના કેટલા વાય ના કેટલા ધાર્યા 12 હવે વાંચીએ એક્સ ને વાય ના હિસ્સાનો છઠ્ઠો ભાગ તો આનો છઠ્ઠો ભાગ એટલે શું કરવું પડશે 12 ભાગ્યા 3 કરવું પડશે એટલે કેટલા થશે 2 આગળ જેડ ને એક્સ ના હિસ્સાનો અડધો ભાગ આનો અડધો તો આનો અડધો શું થાય 2 ભાગ્યા 2 થાય ને અડધો એટલે એટલે 1 સરવાળો કરીએ 12 ને 13 14 15 એટલે ટોટલ થયું 15 પેલા જેવું જ છે પેલા 10 ધારી દો આના અંદર આપણે 12 ધારીએ શું કહ્યું છે x ને y ના હિસ્સાનો છઠ્ઠો ભાગ y ને 12 ધારે આનો છઠ્ઠો છઠ્ઠો એટલે 6 વડે ભાગવાનું 12 ભાગ્યા 6 એટલે 2 આગળ z ને x ના હિસ્સાનો અડધો તો x ના હિસ્સે x કેટલા છે 2 2 ના અડધા કેટલા થાય તો 1 તો 1 આવી જાય એટલે આમ સરવાળ કરીએ તો તમારે કેટલા થશે 15 થશે નીચે લખીએ દરેક ભાગીદારને દરેક ભાગીદારને મળતો નફો અથવા મળતી રકમ લખો તો બી ચાલે તો અહીં એક્સ વાય અને ઝેડ ચલો એક્સ માં કેટલા લઈશું 60000 છે ગુણ્યા કેટલા લઈશું 100 ભાગ 2 અને ટોટલ ભાગ 15 તો અહીંયા જયારે ભાગશો એટલે તમારે આવશે 8000 રૂપિયા બરાબર 60000 ગુણ્યા 2 ભાગ્યા 15 કરી લેવાના એટલે 60000 8000 આવશે વાય નું કેટલું છે તો 60000 એના વાય ના 12 છેદમાં 15 એટલે અહીંયા આગળ આવશે તમારે 12 4 48000 રૂપિયા 48000 રૂપિયા 60000 ગુણ્યા 12 ભાગ્યા 15 કરી દેજો ટેબલ ઝેડ ઝેડ નું જોઈએ 60000 ગુણ્યા 1 ભાગ્યા 15 કરવાથી તમને મળશે 4000 રૂપિયા બરાબર 60000 ભાગ્યા 15 કરો એટલે 4000 રૂપિયા મળી જશે તો આ રીતે તમે આ જે 12 નફો ધાર્યો એ રીતે તમે દાખલો ગણી શકો પહેલા જે જોયું એ 10 ને હવે જોઈએ 12 હવે આપણે નવી રીત જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો બે આપણે દાખલા જોયા એ બંને દાખલાની મેથડ સેમ થી હવે નવી મેથડ આપણે દાખલો જોવાનો છે આના અંદર કઈ રીત અલગ છે તો કઈ રીતનું છે તો એ આપણે જોઈએ કે વિરાજ પાર્થ અને મોહિન ની ભાગીદારી પેઢીનો રૂપિયા 90000 નફો 3:2:5 ના પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી સરખા પ્રમાણમાં વહેંચ્યું છે મૂડી ખાતે અસર કઈ થશે અથવા કઈ અસર મૂડી ખાતે થશે
સમજી લેજો શું કહેવા માંગે છે. તો અહીંયા વિરાજ પાર્થ અને મોઇન એમની જે પેઢી છે એ પેઢી નો નફો 90,000 છે. આ 90,000 એમને કયા પ્રમાણમાં વેચવાના હતા? તો 3:5 ના પ્રમાણમાં નફો નુકસાન વેચવાનું છે. એટલે એમને 3:5 ના પ્રમાણમાં નફો મળવો જોઈએ. પરંતુ કઈ ભૂલ કરી અને એમનો જે નફો છે એ સરકારી છે વેચી દીધો. તો આ રીતે શું કહેવાય? સાચું પ્રમાણ, ખોટું પ્રમાણ. ધ્યાન રાખજો, સાચા પ્રમાણમાં નફો વેચેલો છે, ખોટા પ્રમાણમાં નફો વેચેલો છે, આ એ રીત કહી શકાય. તો આ આપણે જે છે એ ગણતરી કઈ રીતે થાય તો એ આપણે જોઈએ. તો આ દાખલો એકદમ સહેલો છે, તમને આવડી જાય એવો છે. ઓલરેડી આના આપણે ઉદાહરણ જેવું ગણીએ છીએ, આના પછી બી આપણે સીમ એનું ઉદાહરણ ગણીએ છીએ. બીજો દાખલો આપણે બે કરીશું કે જેથી તમને ખ્યાલ આવે. એક દાખલો ખબર ના પડે, એક દાખલો તો શ્યોર ખબર ના પડે, પણ બીજા દાખલામાં એની એ મેથડ આવે છે તેમને ખબર પડી જશે. એ માટે અને બીજું કે હોમવર્કના અંદર પણ આવા દાખલા 3-4 તમને હું આપીશ કે જેથી તમે પ્રેક્ટિસ કરી શકો. તો હવે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલા ભાગીદારના નામ લખવાના ધીરાજ, ત્યારબાદ પાર્થ અને મોઇન. ત્યાર પછી લખી દો સાચું પ્રમાણ. સાચું પ્રમાણ કયું છે? 3:5. કેટલા રૂપિયા છે? તો 90,000. તો અહીંયા આપણે 90,000. આ 90,000 રૂપિયાને હવે કયા પ્રમાણમાં વેચવાનું? 3:5. હવે ખાસ ધ્યાન રાખજો, તમને નફા નુકસાનનું પ્રમાણ સોરી આગળ તમને દાખલાના કમિશનના દાખલા અંદર તમે નફો વેચેલો છે એ રીતે અહીંયા ડાયરેક્ટ વેચવાનું છે. શું કરવાનું ખાસ ધ્યાન રાખો, તો અહીં સરવાળો 10 થયો. એટલે આપણે શું કરવાનું અહીંયા આગળ? તો 90,000 × 3/10. સમજો, 90,000 × 3 સરવાળો જે છે એના ભાગ, એટલે 90,000 × 3/10 કરશો એટલે 27,000 આવશે. પછી પાર્ટનું જોઈએ, 90,000 × 2/10 એટલે તમારે આવશે 18,000. એ રીતે 90,000 × 5/10 તો આવશે 45,000. ખાસ વ્યવસ્થા તમને આવડવું જોઈએ. ફરતી એકવાર કે 90,000 × 3 સરવાળા વડે ભાગવાનું એટલે 10 વડે ભાગવાનું એટલે 27,000. એટલે 90,000 × 2/10 એટલે 18,000. એટલે 90,000 × 5/10 એટલે 45,000 રૂપિયા આવશે. આ સાચા પ્રમાણમાં વેચ્યું. ખોટું પ્રમાણ શું કર્યું? સરખાવીશ છે. તો એ ખોટું પ્રમાણ લખીએ, જે ખોટા પ્રમાણમાં વેચ્યું એ સરખાવીશ છે. 1:1, 3 ભાગીદારો છે એટલે સરખાવીશ છે. તો પાછા એક આપણે 90,000 લખીએ. આ 90,000 ને 1:1 વડે ભાગીએ એટલે દરેકને સરખા નફો મળશે. એટલે 3:1 એટલે 3 કરો, 90,000 × 3 કરો તો 90,000 × 3 તમે કેલ્સીમાં કરશો એટલે તમને કેટલા મળી જશે? તો 30,000 રૂપિયા મળી જશે. એટલે આ 3 ના અંદર કેટલા રૂપિયા આવશે? 30,000 અને 30,000. હવે શું કરવાનું? સાચું હોય એ હંમેશા પ્લસ થાય ને ખોટું હોય એ માઇનસ થાય. થઈ ગયું, સાચા ને પ્લસ આપો, ખોટા ને માઇનસ આપો. હવે અહીંયા આપણે જોઈએ તો બાદ બાકી થશે બધામાં 27 ને 30, બાદ બાકી કેટલી થાય છે? 3,000. ચડી જાય એ રીતે અહીંયા 30 અને 18 બાદ બાકી થાય છે 12,000. 45 અને 30 બાદ બાકી થાય છે 15,000. હવે ચિહ્ન આપવામાં ખાસ ધ્યાન રાખજો. આજે મારી મોટું કોણ? તો 30,000. એનું ચિહ્ન કેવું? માઇનસ. માઇનસ વર્ગ તો કૌંસમાં મૂકી દેવાનો, અથવા તમે માઇનસ પાડો તો બી ચાલે. એ રીતે અહીંયા 12,000 આયા, આ બે માંથી મોટું કોણ છે? 30,000. માઇનસ છે એટલે કૌંસમાં મૂકી દીધું. આ બે માંથી મોટું કોણ છે? 45,000. એનું ચિહ્ન કેવું? પ્લસ છે, 12 રાખી. ઓકે, ખાસ ધ્યાન રાખજો, માઇનસ વર્ગ તમે માઇનસ પાડશો તો બી ચાલશે, કૌંસ પાડશો તો બી ચાલશે. બાદ બાકી કરવાની છે બધામાં, અને જે મોટું હોય એનું ચિહ્ન મૂકવાનું. મોટું 30,000 એનું ચિહ્ન મૂકી દીધું, અને મોટું 30,000 એનું ચિહ્ન મૂક્યું, આ મોટું 45,000 નું ચિહ્ન મૂકી દીધું. ખાસ હવે બાબત ખાસ તમે ધ્યાનમાં રાખવાની છે કે જે પણ માઇનસ આવે એ ઉધાર થાય. આ ઉધાર થશે, આ ઉધાર થશે, જમા થશે. હવે તમને પ્રશ્ન થવો જોઈએ કે કેમ. તો હવે સમજીએ કે વિરાજ ને 27,000 મળવાના હતા અને એને મળી ગયા 30,000.
એટલે વિરાટના ખાતે કેટલા જમા થવા જોઈએ? 27,000 જમા કેટલા થઈ ગયા? 30,000 ભૂલ થઈ, એટલે 3,000 ઉધાર કરવા. એ રીતે અહીંયા પાર્થના ખાતે 18,000 જમા થવા જોઈએ, જમા થયા થઈ ગયા 30,000, એટલે 12,000 વધારે થયા, 12,000 ઉધાર લીધી. 45,000 મોઈન ખાતે જમા થવા જોઈએ, થયા ખાલી 30,000, એટલે 15,000 રૂપિયા એના ખાતે જમા કરવા જોઈએ. તો અહીંયા આપણે આમ નોંધ લખીએ, કે ધ્યાન રાખજો આમ નોંધ, તો વિરાજના મૂડી ખાતે ઉધાર, એટલે પાર્થના મૂડી ખાતે ઉધાર, તે મોઈનના મૂડી ખાતે, મોઈનના મૂડી ખાતે, તો વિરાજના મૂડી ખાતે આવશે 3,000, કૌંસની 12 લાખમાં ખાસ ધ્યાન રાખજો, પાર ખાતે આવશે 12,000, આ બંનેનો સરવાળો 15,000, અહીં આવી ગયું તમારે 15,000, બરાબર. આ કોઠો પાડીને તમે આ નોંધ લખી નાખજો, કોઠો આ નોંધ તો પાડી દેજો, તારીખ વિગત ખાતા ઉધાર ને જમા, એ રીતે તમારે ગણવાનું છે અને સાંજે પ્રિપેરેશન કરજો આનું. ઓકે, બહુ જ ઈઝી દાખલો છે અને જે પ્રમાણ છે પ્રમાણમાં તમારે વેચવાનું છે. પહેલા સાચા પ્રમાણમાં વેચી લો, પછી ખોટા પ્રમાણમાં વેચી લો, પછી બાદબાકી કરો, જે મોટું હોય એનું ચિહ્ન મૂકો અને જે માઇનસ આવે એને ઉધાર કરો, પ્લસ વન એને જમા કરો. અને આ જે છે તમે આ ઉપર લખી શકો, વિરાજના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, એવું પણ લખી શકો, મૂડી ખાતે લખો તો બી ખોટું નથી. જે અસર આપવાની કીધી એ અસર અહીંયા આમનો દ્વારા આપવાની છે, ઉધાર કે જમા. હવે આપણે આ જ રીતનો બીજો દાખલો જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, સેમ રીતનો દાખલો આપણે જોઈએ, કે અંજલિ કરિશ્મા અને સામ્યા ની ભાગીદારી પેઢીનો રૂપિયા 6,00,000 નફો 7:5:3 ના પ્રમાણમાં વેચવાને બદલે બોલતી 3:2:1 ના પ્રમાણમાં વેચેલ છે, ભૂલ સુધારા નોંધ લખો. આ ઉપર લખેલું હોય રીતે છે ભૂલ સુધારા નોંધ, એટલે મૂડી પર અસર જ કહી શકાય. બીજું નામ નોંધ્યું છે એટલે તમને ખ્યાલ આવે, ઘણી વાર મૂડી પર અસર આપે છે, ઘણી વાર ભૂલ સુધારા નોંધ આપે છે, એ માટે આપણે અહીં આગળ દર્શાવ્યું છે. હવે શું કરીએ, તો આ સેમ જે કન્ડિશન હતી એ જ, તો પેલા આપણે ભાગીદાર નામ લખીએ અંજલિ, ત્યારબાદ કરિશ્મા અને ત્યારબાદ સામ્યા. શું કહ્યું તું યાદ રાખો, અહીંયા આપણે શું લીધું હતું સાચું પ્રમાણ કયું છે, તો જોઈ શકાય કે 7:5:3, 7:5:3 છે અને કેટલા રૂપિયા નફો છે, તો 6,00,000 રૂપિયા નફો. આ 6,00,000 ને નફાને કઈ રીતે વહેંચી શકાય, તો 7:5:3 ના પ્રમાણમાં તમે વેચો તો કેટલા આવશે, તો તમે શું કરી શકાય કે 6,00,000 × 7/ સરવાળો, સરવાળો કેટલો છે 5 × 7 = 12, 12 × 3 = 15, એટલે ભાગ્યા 15 કરવાનું, 6,00,000 × 7/15 કરશો એટલે 2,80,000 રૂપિયા આવશે. એ રીતે 6,00,000 × 5/15 કરશો એટલે 2,00,000 આવશે. એ રીતે 6,00,000 × 3/15 કરશો એટલે 1,20,000 આવશે, બરાબર. ફરતી બોલું છું, ધ્યાન રાખજો, 6,00,000 × 7/15, 6,00,000 × 5/15, 6,00,000 × 3/15, 15 કેમ રહીએ છે કેમ કે સરવાળો છે તે માટે, એટલે 2,80,000, 2,00,000 અને 1,20,000. એ તો હવે ખોટું પ્રમાણ લઈએ, ખોટું પ્રમાણ, તો એનું જે ખોટું પ્રમાણ છે 3:2:1, તો અહીં પાછા 6,00,000 લખીએ. આ 6,00,000 ને કયા પ્રમાણમાં વેચવાનું, તો 3:2:1 ના પ્રમાણમાં, સરવાળો 6 થયો એટલે છેદમાં આપણે 6 મૂકીશું, 6,00,000 × 3/6,00,000 એટલે કેટલા આવશે, 3,00,000 આવશે. ઈડ 6,00,000 × 2/6 એટલે 2,00,000 આવશે, એટલે 6,00,000 × 1/6 એટલે 1,00,000 આવશે. અભી આગળ ગયું તું એ સાચા ને પ્લસ આપો, ખોટા ને માઇનસ આપો. હવે વાત બાકી જોઈએ, 3,00,000 માંથી 2,80,000 જશે એટલે 20,000, 2,00,000 માંથી 2,00,000 જશે 10, 1,20,000 માંથી 1,00,000 જશે એટલે 20,000,
મોટું એનું ચિહ્ન તો આ બેમાંથી મોટું 3 લાખ એનું ચિહ્ન માઇનસ માઇનસ પાડો તો બી ચાલે અને માઇનસ ના પાડો તો કૌંસ પાડી દો અહીં કૌંસ પાડવાની જરૂર નહીં કે 1,20,000 વધારે છે 1 લાખ કરતા તો અહીંયા માઇનસ વાળું શું કરવાનું અભી જે કહ્યું હતું એ માઇનસ વાળું ઉધાર કરવાનું અને પ્લસ વાળું હોય એ જમા કરવાનું હવે આનો શું બની જશે તો અંજલિના મૂડી ખાતે ઉધાર અંજલિના મૂડી ખાતે ઉધાર 20,000 રૂપિયા તે સામ્યાના મૂડી ખાતે ખોટું પ્રમાણ 3:1 છે 6 લાખ ના તમારે વેચી દેવાના છે જે મોટું હોય એનું ચિહ્ન પણ પહેલા બાદબાકી કરી દેવાની જે મોટું એનું ચિહ્ન અહીંયા બાદબાકી કરી 20,000 અહીં બાદબાકી કરી 20,000 અહીં ડેસ આવે છે આ બેમાંથી મોટું ચિહ્ન 30,000 નું માઇનસ છે માઇનસ એટલે આપણે કૌંસમાં મૂકીએ છીએ અને આ પ્લસ છે એટલે કૌંસની બહાર મૂકીએ છીએ કૌંસના અંદર જે આવે છે એને આપણે ઉધાર કરવાનું છે કૌંસની બહાર મીન્સ કે પ્લસમાં આવે છે એને આપણે જમા કરવાનું છે એટલે આમ બની જશે અંજલિના મૂડી ખાતે ઉધાર તે સામેના મૂડી ખાતે ઓકે મિત્રો તો આપણે આ બે દાખલા આપણે એક જ રીતના જોયા હવે આપણે નવી રીતનો દાખલો જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નવી રીત જોઈએ ઓકે આ રીત ખૂબ આઈએમપી કહી શકાય મોસ્ટ આઈએમપી છે આ રીતે તમે ખાસ ધ્યાન રાખજો કન્ફ્યુઝન કરશે આના જેવા બીજા બે રીતના દાખલા છે ઉપાડ પર વ્યાજ અને છેલ્લા મૂડીના વ્યાજ સહિત મળતી રકમ છેલ્લી રીત એ પણ ખાસ આના જેવી જ રીત છે બહુ ઈઝી છે ઈઝી રીત શીખવાની છે થોડીક ધ્યાન રાખજો ઓકે આપણે જે બને છે એમ ઈઝી બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ તો જોઈએ સાઇસ્તા ફાતિમા અને સિરિન એક પેઢીના ભાગીદારો તારીખ 1/4/20 ના રોજ તેમની મૂડી અનુક્રમે 80,000 રૂપિયા 60,000 રૂપિયા 1,60,000 રૂપિયા હતી એટલે અહીંયા તમને શું આપ્યું છે શરૂઆતની મૂડી આપ્યું છે શરૂઆતની જયારે મૂડી આપ્યું ત્યારે શું ગણવાનું ધ્યાન રાખજો વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા બાદ માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે અહીંયા આપણે વ્યાજ ગણવાનું રહી ગયું 12% લેખે તો ભૂલ સુધા નોંધ લખો એટલે અહીં શું કહેવા માંગે ખાસ સમજો કે શરૂઆતની મૂડી હતી વર્ષ હિસાબ જયારે ગણીએ છીએ તો શરૂઆતની મૂડી હતી એ શરૂઆતની મૂડી ગણી નાખી એનો પર બધું નફો બી આવી ગયો નફો આવી ગયા પછી ખબર પડી કે યાર મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું તો હવે શું કરવું તો મૂડી પર વ્યાજ એ શું છે તો મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ છે અને પેઢી માટે જયારે ખર્ચ હોય ત્યારે નફો વધે કે ઘટે આપણે કોમન સેન્સ છે કે નફો જે વધેલો હોય એ સુધી જાય ઘટી જાય છે એટલે અહીંયા તો નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી ધ્યાન રાખ્યું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી એટલે નફા નુકસાનનું પ્રમાણ કયું ગણવું તો આગળના નિયમ મુજબ આપણે કંપનીદારની જોગવાઈ મુજબ 1:1:1 ગણવું જે નફો આવશે એ આપણે નફો કયા પ્રમાણે વેચી દેવાનું 1:1:1 હવે પ્રશ્ન થાય નફો કેટલો આવે તો નફો કેટલો આવે જે મૂડીનું વ્યાજ આપીએ એટલું આવે તો મૂડીનું વ્યાજ જેટલું આપીએ એ શું ગણી લેવાનું તમારે નફો ગણી લેવાનો કેમ કે એટલો નફો તમારો ઘટી જશે ઓકે તો હવે ખાસ ધ્યાન રાખજો જે વાક્ય બોલ્યું છે એને ખાસ ના ખબર પડી તો પછી વાર રિપીટ કરીને તમે સાંભળી લો ઓકે હવે આપણે દાખલો ગણીએ તો અહીંયા 4 પોઈન્ટમાં દાખલો ગણવાનો છે પહેલો પોઈન્ટ યાદ રાખવાનું તમારે સૌથી પહેલા મૂડી યાદ રાખવાનું છે બીજો પોઈન્ટ યાદ રાખવાનું તમારે ભાગીદારો ત્રીજો પોઈન્ટ મૂડી પર વ્યાજ કેટલા ટકા 12% અને છેલ્લો પોઈન્ટ યાદ રાખવાનું છે અમારે નફાની ફાળવણી નફાની જે ફાળવણી છે અહીં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી એટલે 1:1:1 ઓકે ચલો સૌથી પહેલા ભાગીદાર નામ લખીએ સાઈસ્તા ફાતિમા સિરિન ત્યારબાદ શું લખીએ મૂડી તો મૂડી સાઈસ્તાની કેટલી છે 80,000
ઉપર લખીએ છીએ ખાસ ધ્યાન રાખવું કે કે ગણતરીમાં નથી લેવાની. ફાતિમા 60,000 અને શિરીન 1,60,000 ગણતરીમાં નથી લેવાની, એટલે ઉપર લખવાનું. કે કે તમે હું નીચે લખી શકું અને ચોપડીના અંદર કે ગ્રાઇડના અંદર નીચે જશે, પણ આપણે ઉપર લખીએ ક્યાં ક્યાં ગણતરીમાં નથી લેવાનું, ખાલી આનો વ્યાસ ગણવાનું છે. જો નીચે લેશો તો ભૂલ પડવાની શક્યતાઓ છે, એટલે આપણે ઉપર લખીએ છીએ. હવે શું કરવાનું, 80,000 ના કેટલા ટકા મૂડી પર વ્યાજ ગણો, 12%. હવે 12 નો ગણ્યો આવડે, 12 × 18 કેટલા થાય, તો 12 × 18 કેટલા થાય નહીં ખબર, 96. ચલો 12 × 18 96 થાય, તો આપણે અહીંયા કેટલા આવશે, તો અહીંયા આગળ આપણે જોઈએ તો 9,600. ઓકે, એ રીતે 12 × 6 = 72, તો 12 × 6 = 72 એટલે 7200. અને 16 × 12 એટલે 16 × 12 કે 192 થશે, એટલે 19,200. શું કર્યું ધ્યાન રાખજો, ખાલી ટકા કાઢ્યા, તમારે એસી ના અંદર આ રીતે કરવાનું. 80,000 × 12%, 60,000 × 12%, 1,60,000 × 12%, એટલે તમારા જવાબ આવી જશે. હવે આપણે શું કરીએ, તો આ બધાનો સરવાળો કરવો પડશે. ખાસ ધ્યાન રાખજો, પેલા પ્લસ આપી દઈએ, મૂડી પર વ્યાજ ને પ્લસ આપવાનું છે, કેમ કે એ ભાગીદારોના મૂડીના અંદર વધારો કરે છે, એટલે એમના અંદર વધી જશે, એટલે પ્લસ આપવાનું છે. હવે આનો સરવાળો કરીએ, તો આનો સરવાળો કેટલો થાય છે એ જોઈએ, કે 1900 200, ત્યારબાદ 7200 ને ત્યારબાદ 9600. સરવાળો કરીએ એટલે તમારે આવશે 36,000 રૂપિયા. આનો સરવાળો 36,000 રૂપિયા, આ જે 36,000 રૂપિયા જે સરવાળો થયો, એ 36,000 રૂપિયા કઈ રીતે વેચી શકાય, તો નફા નુકસાન ના પ્રમાણમાં. કેમ કે મૂડીનું વ્યાજ આપવાથી નફો ઘટે, ભાઈ મૂડીનું વ્યાજ આપ્યું નથી એટલે નફો ઓલરેડી વધી ગયો હશે. જયારે નફો વધી ગયો છે, તો અહીંયા આપણે ભૂલ સુધા નોંધ કરીએ છીએ, તો મૂડીના વ્યાજથી નફો ઘટે છે. ને કયા પ્રમાણમાં, તો નફા નુકસાનના પ્રમાણમાં, નફા નુકસાનનું પ્રમાણ નથી એટલે 1:1:1. 36,000 ને 1:1:1 ના પ્રમાણમાં વેચો, 36,000 ભાગ્યા કેટલા કરવાના, 3 કરવાના, એટલે બધાના આવશે 12,000 રૂપિયા. 12,000 રૂપિયા. હવે નીચે શું કરવાનું, નફો ઘટે એટલે માઇનસ કરીએ, તો અહીંયા આગળ બાદ બાકી કરીએ, તો 12,000 - 9600 એટલે 2400 આવશે. એ રીતે 12,000 ભાગ્યા 7200 કરીએ એટલે 4800 આવશે. 19,200 માંથી આપણે માઇનસ કેટલા કરીએ, 12,000 કરીએ એટલે 7200 આવશે. ધ્યાન રાખજો, બાદ બાકી કરે 12,600 અને 12,000 બાદ બાકી 2400, 7200 12,000 બાદ બાકી 4800 અને 19,200 12,000 બાદ બાકી 7200. હવે આગળનું કન્ડિશન, જે મોટું એનું ચિહ્ન, આ બે માંથી મોટું 12,000 એનું ચિહ્ન માઇનસ, ચલો આ બે માંથી મોટું 12,000 એનું ચિહ્ન માઇનસ, આ બે માંથી મોટું 19,200 એનું ચિહ્ન પ્લસ. ઓકે, આગળનું કન્ડિશન કૌંસ વાળું શું કરવાનું છે, આપણે અભી જે આગળ કન્ડિશન મૂકી દઈએ, કૌંસ વાળું આપણે ઉધાર કરવાનું, તો અહીં ઉધાર, અહીં કૌંસ વાળું એટલે માઇનસ વાળું આપણે શું કરીએ છીએ, ઉધાર, અહીંયા આગળ જમા, એટલે આમનો શું બની જશે, તો અહીં લખીએ નામ સહિષ્તા, તો સહિષ્તાના મૂડી ખાતે ઉધાર, ફાતિમાના મૂડી ખાતે ઉધાર, તે શિરીનના મૂડી ખાતે, શિરીનના મૂડી ખાતે, તો સાહિસ્તાના મૂડી ખાતે કેટલા રાખવાના, તો 2400. ફાતિમાના મૂડી ખાતે 4800. આ બંનેનો સરવાળો લખો, કાં તો 7200 લખો, એવું સરખું જ આવે. ઓકે મિત્રો, કેટલું સહેલું છે, તમને આવડી જાય એવું છે. હા, ના ખબર પડે તો દેવા વિડીયો તમે જોજો, જેથી કરીને તમને ખ્યાલ આવે. ના આવડે તો બી તમે એક થી વધારે વાર આવા દાખલા પ્રેક્ટિસ કરો, જાતે બનાવી શકો. શું કરવાનું, કશું કરવાનું નહીં, આ જે રકમ છે એને ડબલ કરતો, અથવા આ રકમને અડધી કરતો, આ જે ટકા છે એ ટકાને અડધા કરતો, એટલે તમે તમારી જાતે દાખલા બનાવી શકો છો. એ રીતે તમે 4-5 દાખલા કરશો, આ જ રીતે આ વિડીયો જોઈ તો તમને આ દાખલો આવડી જશે, એકદમ ઈઝી છે.
ઓકે, તો હવે આવો જો દાખલો આપણે બીજો એક જોઈએ, અને આ વિડીયોનો છેલ્લો દાખલો સેમ રીત છે, ખાલી તમારે શું બદલાશે, રકમ અને ટકાબંધી નાખીએ અને નામ બદલી નાખીએ, એટલે આ તમારો જે દાખલો છે એક નવો દાખલો તૈયાર થઈ જાય, તમને ખબર પડે એ માટે આપણે એક બીજો દાખલો આવો ગણી નાખીએ. સેમ છે, ત્યાં ધ્યાન રાખજો પોઈન્ટ તમારે યાદ રાખવાનું, મૂડી ભાગીદાર મૂડી પર વ્યાજ અને નફાની ફાળવણી, આ પોઈન્ટ યાદ રાખો અને એ રીતે આગળ ગોઠવી દો, અને જે માઇનસ વાળો આવે એ ઉધાર કરો, જે પ્લસ વાળો આવે જમા કરો. આગળ જે આપણે જોયું એ જ રીત છે. તો જોઈએ છેલ્લો દાખલો, દાખલા નંબર 6. ચાલો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો દાખલો અને છેલ્લો આ વિડીયો દાખલો જોઈએ. દરેક રીતના આપણે બે બે દાખલા ગણીએ છીએ અને ત્રણ ત્રણ ચાર ચાર દાખલા તમને ગણવા આપીએ છીએ, જેથી તમને સારી રીતે પ્રેક્ટિસ થઈ જાય. હજુ કહું છું, ના આવડે તો તમે અહીંયા આગળ મને પૂછી શકો છો, એટલે કઈ રીતે, તો વોટ્સઅપ કરીને. બીજું કે આ જે દાખલા છે એ દાખલાને તમે વારંવાર જુઓ, તો જો ખબર ના પડે તો પૂછો, જો તમને જ્યાં સુધી ખબર પડે ત્યાં સુધી પૂછવાની કોઈ જરૂર નહીં. કેમ કે તમે જાતે સમજશો ને તો તમને દાખલો ઈઝી લાગશે. એટલે વિડીયોને જુઓ ગણો, વિડીયોને જુઓ ગણો. ઓકે, તો જોઈએ એની એ રીત છે. અર્ષ, હાશમી અને રઈશ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2019 ના રોજ તેમની મૂડી અનુક્રમે 1,00,000, 2,00,000 અને 1,50,000 હતી. વર્ષના અંતે નફાની વેચી કર્યા બાદ માલુમ પડ્યું કે મૂડી પર 10% લેખિત વ્યાજ ગણવાનું રહી ગયું છે. હું સુધારા નોંધ લખું. સેમ છે, અભી જે કર્યું એ કરીએ. સૌથી પહેલા શું લખવાનું આપણે, મૂડી, ત્યારબાદ ભાગીદારો, ત્યારબાદ મૂડી પર વ્યાજ કેટલા ટકા, તો અહીંયા જે ટકા છે લખી દઈએ 10%. ત્યારબાદ શું હતું, નફાની ફાળવણી. નફાની ફાળવણી તમારે કેટલી લેવાની છે, તો એ નફાની નુકસાન પ્રમાણ નથી, ને આપેલું બી હોતું નથી, એટલે એક જેમ એક જેમ એક લઈ લેવાનું. ચલો ગણી, હવે પેલા શું કર્યું હતું, ભાગીદારોના નામ અર્ષ, ત્યારબાદ હાશમી અને રહીશ, થઈ ગયું. ચલો ત્યારબાદ મૂડી જે આપી છે લખી દઈએ 1,00,000, 1,02,000, 1,50,000. ઓકે, હવે આપણે ટકા કરીએ તો 1,00,000 ના 10% એટલે 10,000, 2,00,000 ના 10% એટલે 20,000, 1,50,000 ના 10% એટલે 15,000. કેલ્સી ના અંદર તમે કરી શકો, 1,00,000 ના 10% કરો, 2,00,000 ના 10%, તમને 11માં ધોરણથી આવડશે કે એક મિનિટ પાછળનું કાઢી નાખવાનું. અનુ એક કાળો 10,000, અનુ એક કાળો 20,000, અનુ એક કાળો 15,000, બરાબર. અહીં ટકા તમને 10% મળી જશે. હવે શું કરવાનું છે, આનો સરવાળો 10 ને 20 30 30 ને 15 45,000 રૂપિયા. આ 45,000 ને આપણે શું કરીશું, તો નફાની ફાળવણી કરીએ, એક જેમ એક 45,000 ભાગ્યા કેટલા કરવાના, 3 ભાગીદારો છે અને આ સરવાળો 3 થાય છે, 3 વડે ભાગો, 45,000 ભાગ્યા 3, કેલ્સીમાં તમે કરી શકો, તો 45,000 ભાગ્યા 3 કરશો એટલે તમને મળશે 15,000 રૂપિયા. 15,000 15,000 અને 15,000 એટલે 45, અહીં લખો કે ના લખો કોઈ ફળ પડવાનો નથી, પણ 15 15 15,000. તો અહીંયા આપણે જોઈએ ઉપર શું થશે, પ્લસ નીચે માઇનસ. તો અહીં જોઈએ 10,000 માંથી 15,000 જશે એટલે 5,000, બાદ બાકી જ કરવાની હોય છે, 20 માંથી 15 જશે એટલે 5,000, અહીંયા આગળ ડેશ, 4 2 માંથી મોટું 15,000 એટલે ચિહ્ન માઇનસ, કૌંસમાં લખ્યું, 2 માંથી મોટું 20,000 એટલે અહીં શું કરી દેવાનું આપણે, પ્લસ, એટલે અહીંયા કૌંસ મૂકવાની જરૂર નથી, કેમ કે 20,000 મોટા છે. કહ્યું તું કૌંસ વાળું શું કરવાનું, ઉધાર, ને કૌંસ વગરનું જમા, એટલે આમનો શું થશે, અર્ષના મૂડી ખાતે ઉધાર, બે હાશમીના મૂડી ખાતે. લખી દઈએ અર્ષના મૂડી ખાતે ઉધાર, મૂડી ખાતે ઉધાર, તે હાશમીના મૂડી ખાતે. અહીંયા આગળ રહીશના મૂડી ખાતે આવશે નહીં, કારણ કે બંને ઇક્વલ થઈ ગયા છે. તો અહીંયા આગળ લખીએ 5,000 અને 5,000. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેટલું ઈઝી છે જોઈ લો. સૌથી પહેલા મૂડી લખવાની, તેમાં ભાગીદારોના નામ લખવાના, તેમાં મૂડી પર વ્યાજ ડાયરેક્ટ વ્યાજ કરતો ટકા કાઢીને 10%, ત્યારબાદ જે વ્યાજ આવે છે એનો સરવાળો કરો,
મને ખૂબ જ સારું લાગે છે, તમારા જે દાખલા ગણેલા છે એ તમે મને વોટ્સઅપ કરો છો, કે જેથી કરીને મને એવું લાગે છે કે ના, અમારી મહેનત હવે ફાળે જાય છે અને તમને દાખલા આવડે છે, તમે સારા સારી પ્રેક્ટિસ કરો છો, એટલું અમને ખુશી મળે છે. ખુશબુ હાઈસ્કૂલ તરફથી એક એકાઉન્ટ ટીચર તરીકે મને ખૂબ જ ખુશી મળી છે કે હું જેટલી મહેનત કરું છું, અમે જેટલી મહેનત કરીએ છીએ એટલું તમે કંઈક કરો છો, તમને પણ ભણવાની ધગસ છે. હજુ પણ થોડાક નિષ્ક્રિય આપણા વિદ્યાર્થીઓ છે, એ સક્રિય બને એ માટે પણ એ ખુદ અંદરથી ઈચ્છે કે ના, અમારે પણ દાખલા ગણવા છે, તો તમે પણ દાખલા ગણો. ના બેસી રહો કે તે બેસવાનો સમય નથી, તમે ઘરે છો, બોરિંગ બી થઈ ગયા હોય તો આવા જે દાખલાઓ છે એ પ્રિપરેશન અમે ખુદ પ્રિપરેશન કરીએ છીએ, મીન્સ કે અમે ખુદ વિડીયો ઉતારીએ છીએ અને આ વિડીયો ઉતારી તમને પહોંચાડીએ છીએ, તો તમે કંઈક કરો. તમારા માટે જ છે, તમે જયારે આગળ વધો એ માટે અમારા પ્રયત્ન છે. તો હવે આગળના નવી રીતો સાથે આપણે મળીશું નવા વિડીયોના અંદર. બાય બાય, સી યુ, ટાટા, જય હિન્દ, અસલામુ અલૈકુમ.